नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। आज आप धोरण छ समाज जेमा दसमो पाठ पूरो थई गयो छे तो आप रिविजन कर लीए। हमें बधा ज विद्यार्थी मित्रों पास एसएम आवी गई हशे तो एसएम में पेज नंबर छ पर जे छ सात अने आठ पर पाठ है जेनू आप आज रिविजन करीशू। तो सौ प्रथम पेज नंबर छ पर जोईए तो पहलो प्रश्न आपने आप के नीचे दिए गए सॉरी नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने लखो। तो आपणे साचो विकल्प शोधीने लखवानो छे। तो अहींया पहेलू आपणे जोईए तो के पृथ्वीना मुख्य केटला आवरण छे, पहेलू ज आपणने पूछे तो एनो जवाब आवशे चार। हवे आपणे जोईए तो बीजू के मृदा शब्दनो शो अर्थ थाय छे, तो तेनो जवाब आवशे माटी। हवे आगळ जोईए त्रीजो प्रश्न के सामान्य रीते दर एक किलोमीटरनी ऊंडाईए आश्रे केटला सेल्सियस तापमाननो वधारो थाय छे, तो तेनो जवाब छे त्रीस। हवे आगळ जोईए तो चोथुं के पृथ्वीनुं कयुं आवरण नरी आँखे जोई शकातुं नथी, तो के वातावरण। हवे पांचमुं वातावरणनो कयो वायु सूर्य जलद पार जांबली किरणोनु शोषण करी पृथ्वीने सूर्यनी प्रचंड गर्मीथी बचावे छे, तो कयो वायु आवशे ओझोन। हवे छठ्ठू के नीचेना पैकी कयो वायु स्वास्थ्यवर्धक छे, तो के ओझोन। हवे सातमुं के वातावरणना कया घटकने कारणे पृथ्वी पर पड़तो सूर्यप्रकाश चो तरफ फैलाय छे, एटले के चारों तरफ फैलाय छे, तो के रजकणों। आठमुं जोईए तो के पृथ्वीना कया आवरणथी रेडियो अने दूरदर्शनना प्रसारणो शक्य बने छे, तो के वातावरणथी। हवे एनी नीचे जोईए तो बीजो प्रश्न के नीचेनी खाली जग्या पूरो, तेनो पण केटला मार्क्स छे एक एक मार्क्स। હવે પહેલું જોઈએ ખાલી જગ્યા, તો કે સૌર પરિવારમાં માત્ર ખાલી જગ્યા પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન પાણી અને હવા છે, તો શું આવશે પૃથ્વી। હવે બીજી ખાલી જગ્યા કે પૃથ્વીના ઉપરનો પોપડો લગભગ ખાલી જગ્યાથી 100 કિલોમીટર જેટલો જાડો છે, તો તેનો જવાબ આવશે 64. ત્રીજી ખાલી જગ્યા મહાસાગરોના તળિયે ખાલી જગ્યા કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખયો છે, તો કે 10 થી 11. હવે ચોથો વિકલ્પ કે પૃથ્વી પર જે પાણી છે તેમાંથી ખાલી જગ્યા સમુદ્રમાં રહેલું ખારું પાણી છે, તો કે 97%. હવે પાંચમો વિકલ્પ સમુદ્ર માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો છે, એવું પણ પૂછે અથવા એમ પણ પૂછી શકે કે સમુદ્ર ખાલી જગ્યા પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે, તો શું આવશે એમાં માનવી, બરાબર। અને એવી રીતે પૂછે કે સમુદ્ર માનવીના ખાલી જગ્યા આહારના ભંડારો પણ છે, તો કે પ્રોટીનયુક્ત। હવે છઠ્ઠી ખાલી જગ્યા વાયુ ભારે હોવાથી તે હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ। હવે આગળ જોઈએ તો સાતમી ખાલી જગ્યા કે વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ જતા ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે, તો કે હાઇડ્રોજન અને હિલિયમ। હવે આઠમું તો કે પૃથ્વી પરના સજીવો ખોરાક અને બીજી બધી જરૂરિયાતો ખાલી જગ્યામાંથી મળે છે, તો કે જીવાવરણમાંથી। હવે આગળ જોઈએ તો પેજ નંબર 7 પર, હવે પેજ નંબર 7 આપણને આપ્યું છે, તો એમાં આપ્યું છે કે પેલું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પેલું આપણને આપ્યું છે કે ઊંડા સમુદ્રમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે, તો તેમાં શું આવશે સાચું, બરાબર। હવે જોઈએ તો બીજું કે પૃથ્વીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે, તો પણ શું આવશે સાચું। હવે ત્રીજી ખરા ખોટું તો કે પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે, સાચું કે ખોટું, તો કે
ખોટું, કારણ કે વધારે છે, ઓછું નથી. પાણીનું પ્રમાણ કેટલું છે? વધારે છે. હવે ચોથું કે જીવાવરણનું અસ્તિત્વ માનવ પર આધારિત છે, તો કે ખોટું. સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે, તો કે સાચું. છઠ્ઠું જોઈએ તો કે પૃથ્વીની સપાટીની નજીકનું વાતાવરણ પાતળું હોય છે, તો કે ખોટું. સાતમું, વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, તો તેનો જવાબ આવશે સાચું. હવે આગળ જોઈએ તો કે આઠમું આપણને આપ્યું છે કે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે, તો શું આવશે? સાચું. હવે નીચે જોઈએ તો કે જોડકા જોડો બરાબર. હવે એમાં આપ્યું છે કે દરેકના કેટલા ગુણ છે, તો કે બે ગુણ છે. તો આપણે અહીંયા પહેલું આપ્યું છે કે મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ અને જલાવરણ, અને વાહે વિભાગ પાછળ એનો વિભાગ આપ્યો છે વિભાગ બી, તો કે વિવિધ વાયુઓનું આવરણ, માનવીના જીવન નિર્વાહનું આધાર, ચારે આવરણોનો સરવાળો, માનવ સહિત અનેક સજીવોનું નિવાસસ્થાન, અને પાંચમું સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. તો તેને આપણે સામે જોડકા જોડવાના છે, જેનો નીચે જવાબ તમને આપી દીધો છે. જુઓ, પહેલું જ આપણને આપ્યું છે કે મૃદાવરણ, તો તેની સામે શું આવશે? તો કે ચોથો જવાબ અહીંથી, માનવ સહિત અનેક સજીવોનું નિવાસસ્થાન. પછી બીજું આપણને આપ્યું છે કે વાતાવરણ, તો વાતાવરણમાં શું આવશે? તો કે વિવિધ વાયુઓનું આવરણ, એટલે કે વાતાવરણ. હવે ત્રીજું જોઈએ તો ત્રીજું આપણને આપ્યું છે જીવાવરણ, તો તેમાં શું આવશે? તો કે માનવીના જીવન નિર્વાહનો આધાર. હવે ચોથું આપણને આપ્યું છે કે જલાવરણ, તો જલાવરણમાં શું આવશે? સજીવોનું અસ્તિત્વ, બરાબર. શું આવશે? સજીવોનું અસ્તિત્વ, જેના જવાબ પણ નીચે આપી દીધા છે. હવે આગળ જોઈએ તો કે પ્રશ્ન, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપો. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ, તો પહેલો પ્રશ્ન આપણો છે કે પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા કયા છે, તો કે પૃથ્વી પરના મુખ્ય ચાર આવરણો છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. હવે બીજો પ્રશ્ન છે આપણો કે વાતાવરણમાં મુખ્ય વાયુઓ કયા કયા છે, તો તેનો જવાબ છે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે. એના પછી ત્રીજો પ્રશ્ન, જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે, તો કે જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. ચોથું જોઈએ તો કે પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે, તો કે પૃથ્વીનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. પાંચમો પ્રશ્ન, પૃથ્વીના ઉપરના પોપડાની જાડાઈ કેટલી છે, તો કે પૃથ્વીના પોપડાની જાડાઈ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલી છે. છઠ્ઠો પ્રશ્ન, મેગ્મા એટલે શું, તો કે પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીગળીને બનતો ભૂરસ, જેને આપણે મેગ્મા કહીએ છીએ. હવે આગળ જોઈએ તો સાતમો પ્રશ્ન આપણો છે કે જલાવરણ કોને કહેવાય છે, તો કે જલાવરણ, તો કે પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને આપણે જલાવરણ કહીએ છીએ. કેને જલાવરણ કહીએ છીએ, તો કે પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને આપણે જલાવરણ કહીએ છીએ. હવે આગળ જોઈએ તો એના પછીનું પેજ નંબર આઠ ઉપર જોઈએ તો જેમાં આપણને આપ્યું છે કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે કે સૌર પરિવારમાં એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા સી છે, તો તેનો જવાબ છે કે તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી છે, એ સૌર પરિવારના એક સભ્ય પૃથ્વીની વિશેષતા છે. હવે આગળ જોઈએ તો બીજો પ્રશ્ન છે આપણો છે
કે પૃથ્વીનો પોપડો સાથી ફાટી જતો નથી? તો તેનો જવાબ છે કે ભૂગર્ભમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી અને બહાર આવવાનો પ્રયત્ન કરે છે, અને શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે, અને આમ ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે શું થાય છે, સમતુલા જળવાઈ રહે છે. આથી પૃથ્વીનો પોપડો ફાટતો નથી. હવે ત્રીજું જોઈએ તો કે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારે છે? તો તેનો જવાબ છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવેલા ઉલ્કા વાતાવરણ સાથે ઘર્ષણથી સળગી ઉઠી અને નાશ પામે છે. આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલ બને છે. હવે જોઈએ તો એના પછીનો પ્રશ્ન કે નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો. હવે પહેલો પ્રશ્ન આપણો છે કે આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો? તો તેનો જવાબ છે કે આપણી પૃથ્વી સૌર પરિવારનો એક ગ્રહ છે, જે સૌર પરિવારમાં તમામ સજીવ સૃષ્ટિનું જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. સૌર પરિવારના અન્ય કોઈ ગ્રહ પર હજુ પાણી કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. આ બધી અનુકૂળતાઓ પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ ગણાય છે. હવે બીજો પ્રશ્ન કે પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું? તો તેનો જવાબ છે કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગ્નિગોળા સ્વરૂપે હતી. અગનગોળો એટલે કે અગ્નિ જેવો ગોળા સ્વરૂપે હતી, અને એ અગ્નિગોળો ધીરે ધીરે ઠંડો પડતો ગયો અને તેમાંથી કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આ રીતે પૃથ્વીની આસપાસ વાયુઓનું અને પૃથ્વીની સપાટી પર માટી તથા ખડકોનું આવરણ અસ્તિત્વમાં આવ્યું, અને આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા, અને આ રીતે પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. અહીંયા આપણે પાઠ 10નું રિવિઝન પૂરું કરીએ છીએ. હવે લેશનમાં તમારે આવતી હવે એમાં એસએમમાં પેજ નંબર 6 પરના વિકલ્પો અને ખાલી જગ્યા જે તમારે અને ખરા ખોટા એ ત્રણેય લખી અને પાકા કરવાના છે. નમસ્તે. જય હિન્દ. વંદે માતરમ.